હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે આ વિડીયોમાં જાણીશું કે ગુજરાતનું નામકરણ કઈ રીતે થયું અને પ્રાચીન સમયમાં ગુજરાતના કયા કયા નામ હતા. તો દોસ્તો, ગુજરાતના રોચક ઇતિહાસને જાણવા માટે વિડીયોને અંત સુધી જોતા રહેજો. હાલમાં આપણે આપણા રાજ્યને ગુજરાત નામથી ઓળખીએ છીએ. તે છેક સોલંકી વંશ વાઘેલા કાળ દરમિયાનથી, એટલે કે પ્રાચીન કાળના અંત સમયથી મળેલ છે. આ અગાઉ આ પ્રદેશ જુદા જુદા સમયે જુદા જુદા નામે ઓળખાતો હતો. પૌરાણિક અનુસૃતિ પ્રમાણે માલુમ થાય છે કે મનુનો પુત્ર શર્યાતિ હતો અને શર્યાતિનો પુત્ર આનર્થ હતો. તો દોસ્તો, હું વાત કરી રહ્યો છું આદ્ય ઐતિહાસિક કાળની, જ્યારે કોઈ પણ પ્રકારની લિપિ કે લખાણ ન હતું, માત્ર મૌખિક પ્રણાલી હતી. આ કાળમાં શર્યાતિના શાસનમાં આ પ્રદેશ આનર્થ નામે ઓળખાતો હતો. આ પ્રદેશનું આનર્થ નામ એટલા માટે હતું કે શર્યાતિનો પુત્ર આનર્થ હતો અને આ આનર્થ પ્રદેશની રાજધાની હતી કુશસ્થલી. સમય જતાં મથુરાથી યાદવો સ્થળાંતર કરીને કુશસ્થલી આવીને વસ્યા. કુશસ્થલીનું નવનિર્માણ કરીને નવી નગરી દ્વારાવતી કે દ્વારકા સ્થાપી. તમને જણાવી દઉં કે દ્વારકાવાસી યાદવોના આગેવાન હતા ભગવાન શ્રી કૃષ્ણ. આ પછી મૌર્યકાળ આવ્યો. મૌર્યકાળ અને ગુપ્તકાળ દરમિયાન સૌરાષ્ટ્ર અને સુરાષ્ટ્ર કહેવામાં આવતું હતું, જેનું પાટનગર ગિરિનગર હતું. ત્યારબાદ સમય જતાં ક્ષત્રપકાળ દરમિયાન આ પ્રદેશ જુદા જુદા ખંડો જેવા કે કચ્છ, આનર્થ, સૌરાષ્ટ્ર, સ્રબ્ર વગેરે નામોથી ઓળખવા લાગ્યો. આવું થવાથી આનર્થ નામ માત્ર ઉત્તર ગુજરાત પૂરતું સીમિત થઈ ગયું. મૈત્રકકાળ દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છના પ્રાદેશિક નામ પ્રચલિત હતા. ચીની પ્રવાસીઓની નોંધ પરથી જણાય છે કે આ સમસ્ત પ્રદેશ લાટ નામે ઓળખાતો હતો, કેમ કે આ કાળ દરમિયાન સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતનો સમાવેશ લાટ પ્રદેશમાં થતો હતો. આ પછી જ્યારે અનુમૈત્રક કાળ દરમિયાન દખ્ખણના રાષ્ટ્રકૂટોએ પોતાની સત્તા દક્ષિણ ગુજરાતમાં પ્રસારી, ત્યારે લાટ નામ માત્ર દક્ષિણ ગુજરાત પૂરતું સીમિત થઈ ગયું. આ પછી 10મી સદીમાં સોલંકી વંશના રાજા મૂરરાજે પોતાની સત્તા સારસ્વત મંડળ એટલે કે ઉત્તર ગુજરાતના સરસ્વતી કાંઠાની ભાગ અને સત્યપુર મંડળ એટલે કે રાજસ્થાનના સાંચોણની આસપાસનો પ્રદેશ, આ ઉપરાંત રાજસ્થાનના ભિન્નમાલ પ્રદેશ હતો જેનું નામ ગુર્જરદેશ હતું. આટલા સુધી રાજા મૂળરાજે પોતાની સત્તા પ્રસારી, જેથી ગુર્જરદેશ હાલના ઉત્તર ગુજરાતને લાગુ પડવા લાગ્યું. સોલંકી અને વાઘેલા કાળ દરમિયાન ગુર્જરદેશ સમગ્ર ગુજરાતને લાગુ પડવા લાગ્યું. સોલંકી સમય દરમિયાન આરબોના સંપર્કથી અરબ યાત્રારૂ અલ બરુનીએ ગુર્જર શબ્દને અરબી ભાષાનો અત પ્રત્યય જોડીને ગુજરાત નામ આપ્યું અને ગુજરાત શબ્દ અસ્તિત્વમાં આવ્યો, જે આજ સુધી ચાલુ છે. આ ઉપરાંત બીજી એક થિયરી મુજબ, ગુજરાત સરકારની ઓફિશિયલ વેબસાઇટ મુજબ, સૌપ્રથમ ગુજરાત પ્રાંતમાં ગુજ્જરોએ વસવાટ કર્યો. આ જાતિના નામ પરથી ગુજરાત નામ પડ્યું હોવાનું જાણવા મળે છે. આ ઉપરાંત જૂના ઇતિહાસકારોએ ગુજરાતના પ્રદેશોના કરેલા ઉલ્લેખોની વાત કરીએ તો ચીની યાત્રી હ્યુએન સાંગે સુરઠ પ્રદેશને સુલકા તરીકે ઓળખાવ્યો છે. આ ઉપરાંત સ્ટ્રેબોએ સૌરાષ્ટ્ર માટે સેરોસ્ટસ શબ્દ વાપર્યો છે, જ્યારે ટોલેમી અને પેરીપ્લસે તેને સુરાષ્ટ્રીન કહ્યું છે. ટોલેમીના ગ્રંથમાં લાટિકા અર્થાત લાટ પ્રદેશનો ઉલ્લેખ મળી આવે છે. તેને મહીસાગર નદીનો ઉલ્લેખ મોફિસ તરીકે કરેલો છે. ગુજરાત નામનો સૌ પ્રથમ ઉલ્લેખ ઈસવીસન 1233માં લખાયેલા આબુરાસમાં મળે છે. આ ઉપરાંત 15મી સદીમાં રચાયેલ ગ્રંથ કાન્હડદે પ્રબંધમાં પણ ગુજરાત નામ ઉલ્લેખાયેલું છે. આ પછી તો ગુજરાત પર ઘણા શાસકોએ શાસન કર્યું, જેમાં મુખ્યત્વે સલ્તનત યુગ, મુઘલ યુગ, મરાઠા યુગ અને અંગ્રેજ શાસન. આ પછી આપણા મહાન સ્વતંત્ર સેનાનીઓ દ્વારા આઝાદી મળી અને તારીખ 1 મે 1960ના રોજ શ્રી રવિશંકર મહારાજના આશીર્વચનથી ગુજરાત રાજ્યની સ્થાપના કરવામાં આવી, ત્યારે ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી ડૉક્ટર જીવરાજ મહેતા બન્યા અને પ્રથમ રાજ્યપાલ મહેદી નવાજ જંગ બન્યા. તે સમયે ગુજરાતનું પાટનગર અમદાવાદ બન્યું. સમય જતાં ગુજરાતનું પાટનગર ગાંધીનગર બનાવવામાં આવ્યું. તો દોસ્તો, આ વિડીયોમાં આટલું જ. ફરીથી મળીશું નવા ઇન્ટરેસ્ટિંગ ટોપિક સાથે. ત્યાં સુધી વિડીયોને લાઇક, કમેન્ટ અને શેર કરી દેજો અને થઈ શકે તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી લેજો. ખૂબ ખૂબ આભાર. જય જય ગરવી ગુજરાત.